145મી રથ યાત્રા નીકળી ચૂકી છે. નગરના નાથ ઘરે બેઠા દર્શનાર્થીઓને દર્શન આપી રહ્યા છે. નગરજનોને જે 2 વર્ષથી કોરોનાની મહામારીમાં જે મુશ્કેલીઓ પડી તેની જાણે કે ભાળ પૂછવા માટે ભગવાન નીકળ્યા હોય તે પ્રકારનો ભાવ નગરજનોમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના આ દ્રશ્ય છે. ખમાસા 4 રસ્તાથી આખરે રાહ જોવાઈ રહી છે કે ક્યારે તમામ ભજન મંડળીઓ અખાડાની શરૂઆત થાય અને ત્યારબાદ નગરના નાથ નગરચર્યાએ આગળ વધે. નગરજનો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દર્શનનો તેઓને લાવો મળે. કેટલાક ભક્તો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ કેટલા વર્ષથી રથયાત્રા માણો છો અને 2 વર્ષથી રથયાત્રા માણવા ન મળી તો કયા પ્રકારની લાગણી એ સમયે હતી? લગભગ છેલ્લા 14-15 વર્ષથી હું નિયમિત આવું છું અને છેલ્લા 2 વર્ષથી રથયાત્રા ન માણવા મળી એટલે જાણે એવું લાગ્યું કે અમારી લોકોની કોઈ ભાળ નથી રહેતો અને કંઈક અધૂરું આખા વર્ષમાં કંઈક અધૂરું લાગતું હતું. આ વર્ષે એક એવું લાગે છે કે અમારી ખબર અંતર પૂછવા કોઈ આજે આવ્યું છે, અમારો કોઈ નાથ છે, એવું અમને અનુભવ થયો છે. આપ કેટલા વર્ષથી રથયાત્રામાં જોડાઓ છો અને કયા પ્રકારનો અનુભવ? અમે 2-3 વર્ષથી જોડાઈએ છીએ. કોરોનામાં 2 વર્ષ ના આવ્યા, બાકી અમે લગભગ દર વર્ષે આવીએ છીએ. બહુ મજા આવે છે, જગન્નાથ ભગવાનના દર્શન થાય છે નજીકથી. અમને બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ. અન્ય વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારની લાગણી 2 વર્ષ બાદ નગરના નાથ ઘરે બેઠા દર્શન? જાણે એવું લાગે છે કે જગન્નાથ આજ આખા અમદાવાદ નગરના નાથ અમારી મુલાકાત લેવા અમને દર્શન આપવા જાતે આવી રહ્યા છે અને ખૂબ જ હર્ષો ઉલ્લાસથી અમે સવારે 7 વાગ્યાથી હાજર થઈ ગયા છીએ. અનેક લોકો છે જેઓ વર્ષોથી નગર યાત્રાએ નીકળતા નગરના નાથની જે રથયાત્રા છે તે માનતા હોય છે. અખાડા પણ અહીં આવી ચૂક્યા છે, અખાડાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ નંબરનો આ અખાડો છે કે જે અખાડામાં અલગ અલગ કર્તબકારો કર્તબ કરી રહ્યા છે. જીવ સટોસટના ખેલ પણ તેઓ રમતા હોય છે અને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે. સીધી વાત છે કે આ પ્રકારના ખેલ ખૂબ જ જોખમી હોય છે, પરંતુ તેઓની સતત પ્રેક્ટિસના કારણે, તેઓ રેગ્યુલર પ્રેક્ટિસના કારણે આ પ્રકારના ખેલ સરળતાથી કરી શકે છે. હાલમાં જે પ્રકારે અખાડીયનો છે તે અલગ અલગ પ્રકારના કર્તવ્યો કરી રહ્યા છે અને આનંદ માણતા જોવા મળી રહ્યા છે. જે કહી શકાય કે અંગ પ્રદર્શન કરવાની જે એક વાત હોય છે કે કુસ્તી લડવાની જે વાત હોય છે, પોતે હુષ્ટપુષ્ટ અને શારીરિક રીતે ખડતલ હોવાનું પ્રદર્શન કરવાનું પણ એક રહેતું હોય છે. આ જ પ્રકારે અખાડામાં અલગ અલગ પ્રકારના કર્તવ્યો અંગ કસરતના દાવ પણ બતાવતા હોય છે, જેને મનોરંજન પૂરું પાડતા આ અખાડિયાનો વર્ષોથી આ જ પ્રકારે આનંદની લાગણી અનુભવતા હોય છે. લોકોને મનોરંજન ખૂબ સારી રીતે મળી રહે તે પ્રકારે તેઓ આ પ્રેક્ટિસ કરતા હોય છે. 30 જેટલા અખાડા દર વર્ષે રથયાત્રામાં જોડાતા હોય છે, પરંતુ કોરોનાના કારણે 2 વર્ષથી અખાડા પણ ન નીકળ્યા હોવાના કારણે અખાડિયનોમાં પણ અલગ અલગ પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ વર્ષે તેઓને આ પ્રકારની તક મળી અને એટલા માટે તેઓ અલગ અલગ કર્તવ્યો